અંકલેશ્વરમાં વિવેક પાટીલ હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં મૃતક વિવેકના પિતા અને શિવસેનાના ગુજરાતના આગેવાન સતીશ પાટીલે દુકાનદાર પર શંકા રાખી તેની હત્યા માટે સોપારી આપી હતી, પણ હત્યાને અંજામ આપવામાં આવે તે પહેલા ભરૂચ એલસીબી પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્ર માહિતી મુજબ અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં 2016 ગુજરાત શિવસેનાના આગેવાન સતીશ પાટીલની પત્ની રોહિણીએ સાવકા પુત્ર વિવેક પાટીલને ઝેર આપી હત્યા કરી હતી, જેમાં જીઆઈડીસી પોલીસે સાવકી માતા રોહિણી સહિત અન્ય આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવના થોડા દિવસો બાદ સાવકી માતાનું મોત નિપજ્યું હતું. પુત્ર વિવેકના વિરહમાં ઝૂડતા પિતા સતીશ પાટીલને વિવેકની હત્યામાં ચતુર્વેદી નામના વ્યક્તિ પર શંકા હતી અને વિવેકની હત્યાનું કાવતરું ચતુર્વેદી નામના શખ્સની દુકાન પર ઘડાયો હોવાની વાત સતીશ પાટીલના મનમાં ઘર કરી ગઈ હતી ને પુત્રની હત્યાનો બદલો લેવા માટે તેમણે ઝઘડિયા તાલુકાના રતનપુરના મહંમદ ઝાકીરને 50,000 રૂપિયાની સોપારી આપી હતી. આ હત્યાના પ્લાનમાં મહંમદ ઝાકીરે તેના જ ગામના મોહસિન સિદ્ધિને સામેલ કર્યો હતો. સતીશ પાટીલ બીએસસી થયો હોવાથી તેણે ચતુર્વેદીને ઝેરનું ઇન્જેક્શન આપી મારી નાખવાની યોજના તૈયાર કરાવી હતી અને મહંમદ ઝાકીર અને મોહસિન બંને 20 દિવસ ઉપરાંત રતનપુરથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવી ચતુર્વેદીની દુકાનની આસપાસ રેકી કરતા હતા, જે અંગેની ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને કાવતરાની બાતમી મળી હતી, જેથી મહંમદ ઝાકીર અને મોહસિનની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતા તેમણે વટાણા વેરી દીધા હતા અને પોલીસે મહંમદ ઝાકીર, મોહસિન અને શિવસેના ગુજરાતના આગેવાન સતીશ પાટીલની ધરપકડ કરી છે. જ્યારે સતીશ પાટીલે મહંમદ ઝાકીર અને મોહસિનની મુલાકાત કરાવનાર અફઝલ નામને એક શખ્સ હજી ફરાર છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલું ઇન્જેક્શન, એક રૂમાલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ 2016 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર સતીશભાઈ રઘુનાથ પાટીલનો પુત્ર હતો વિવેક, જેની તેમના પત્ની રોહિણીબેન અને અન્ય આરોપીઓએ મળી અને હત્યા કરી. આ કેસની અંદર પોલીસે આરોપીની ધરપકડ કરેલી, જેમાં રોહિણીબેનનું પાછળથી મૃત્યુ થયેલું અને અન્ય આરોપી જે હતા એ જામીન ઉપર છૂટી ગયા. વિવેકના પિતા સતીશભાઈ છે અને એવી શંકા હતી કે અંકલેશ્વરમાં રહેતો જે ચતુર્વેદી છે એની દુકાન ઉપર એમના પુત્રના જે આરોપીઓ હતા એ બધાની બેઠક ઉઠક હતી અને આ ચતુર્વેદી પણ એના ગુનામાં સામેલ હતો, જેથી આ સતીશભાઈએ ચતુર્વેદીને મારી નાખવાનું નક્કી કરેલું, જેના અનુસંધાને એમણે ઝાકીર સિદ્ધિ અને મોહસિન એક અફઝલ નામના વ્યક્તિની મદદથી આ બે જણાનો એમને સંપર્ક કરેલો અને આ સતીશભાઈ પાટીલ છે પોતે મહેશ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલની ફેક્ટરી ચલાવે છે અને પોતે અલગ અલગ પ્રકારના પેસ્ટિસાઇડની શું અસરો છે એનાથી સારી રીતે વાકેફ હતા, જેથી આરોપીઓને 50,000 રૂપિયાની અમને સોપારી આપેલી અને પેસ્ટિસાઇડનું ઇન્જેક્શન તૈયાર કરી અને આ ઝાકીર સિદ્ધિ એમને અમને આપેલું અને આ આરોપીઓએ જે ચતુર્વેદી છે એની દુકાનની આસપાસ આ ચતુર્વેદીને બતાવી અને એની રેકી પણ કરેલી. આ જે બાતમી હકીકત છે અમારી ભરૂચ એલસીબીની ટીમને મળેલી અને આ બંને જે આરોપી છે ઝાકીર સિદ્ધિ અને મોહસિન બંનેને અમારી એલસીબી કચેરી લાવી અને એમની પૂછપરછ કરતાં તેઓએ આખું ગુનાહિત કાવતરું ઘડેલું હોવાનું કબૂલ કરેલું અને જેના આધારે સતીશભાઈ પાટીલને બોલાવીને પૂછતા તેઓ પણ ભાંગી પડેલા અને તેમણે પણ આ હત્યાનું કાવતરું કરેલું હોવાનું સ્વીકારેલું. ઝાકીર છે એના ઘરેથી અમારી પોલીસની ટીમે જે ઇન્જેક્શન એ લોકોએ પેસ્ટિસાઇડ ભરેલું હત્યા કરવા માટે જે વાપરવાના હતા એના ઘરેથી કબજે કરવામાં આવેલું છે અને આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાસુ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર.